બાળકો મજામાં યામ ભૂમિતિનો નવમો વિડિયો તમારી પોતાની ચેનલ ધર્મેશ પટેલની ચેનલમાં સ્વાગત. આજે આપણે આગળના વિડિયોમાં આપણે છેલ્લા બે વિડિયોમાં આપણે વિભાજનની વાત કરેલી, અંતઃ વિભાજન. આજે આપણે એના જ એટલે એ જ સૂત્રથી ગણી શકાય એવા બીજા થોડા દાખલા જોઈએ. તો સ્વાધ્યાય 7.2, સ્વાધ્યાય 7.2 એના દાખલાઓની થોડી ચર્ચા કરી લઈએ. તો સ્વાધ્યાય 7.2નો એક તો બીજો દાખલો, દાખલા નંબર 2, રકમ આ પ્રમાણે છે. બિંદુઓ 4-1 અને -2-3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. હવે આ ત્રિભાગ બિંદુઓના યામ એટલે ત્રણ સરખા ભાગ પડે એ પ્રમાણે વચ્ચે બિંદુઓ થાય, ત્રણ સરખા ભાગ હોય એવું. તો આપણે લઈએ, જો માની લો કે આ બે બિંદુઓ છે, આ બે બિંદુઓને એક જોડતો રેખાખંડ લઈ લઉં. ચાલો આ બે બિંદુઓ છે આપણી જોડે, એક બિંદુ એ છે, એક બિંદુ બી છે. એના યામ તમને આપ્યા છે 4-1 અને બીના યામ તમને આપ્યા છે -2-3. આ યામ તમને આપ્યા છે, એ અને બીના યામ આપી દીધા છે. અને ત્રિભાગ બિંદુના યામ મેળવ, ત્રિભાગ એટલે ત્રણ સરખા ભાગ થવા જોઈએ. આ રેખાખંડના ત્રણ સરખા ભાગ કરવા હોય તો વચ્ચે બે બિંદુ મૂકવા પડે. જો 5 સરખા ભાગ કરવા હોય તો વચ્ચે 4 બિંદુ મૂકવા પડે. જુઓ કેવી રીતે આ રેખાખંડ, ત્રિભાગ એટલે 3 ભાગ કરવા છે. જો આ એક બિંદુ મૂકું અને આ બીજું બિંદુ મૂક્યું, 3 સરખા ભાગ થઈ ગયા. જુઓ અહીંયા પી બિંદુ લખીએ, અહીંયા ક્યુ બિંદુ લખીએ. પીના યામ હું ધારું છું એક્સ વાય અને ક્યુના યામ ધારીએ છીએ એ બી. ખાલી ધારી લીધા આપણે યામ. હવે આપણે P અને Qના યામ શોધવા છે. P અને Qના યામ શોધવા હોય, જો ત્રિભાગ એટલે 3 ભાગ થવા જોઈએ, 3 બિંદુ ના મૂકી દેતા વચ્ચે, 3 બિંદુ મૂકશો તો 4 ભાગ થઈ જશે. આપણે 3 જ ભાગ કરવા છે એટલે બિંદુઓ 2 મૂકીશું એટલે ઓટોમેટિક આ પહેલો ભાગ AP, બીજો ભાગ PQ, ત્રીજો ભાગ QB થશે. હવે જો અહીંયા P બિંદુ, આ જે પી બિંદુ આપણને દેખાય છે, આ પી બિંદુ, એ પી બિંદુ આ એબી રેખાખંડનું, આ એબી રેખાખંડનું એ તરફથી વિચારીએ. ચલો એ તરફથી, તો જુઓ આ બાજુ એક ભાગ, આ પી બિંદુ વિભાજન કરે છે એબી રેખાખંડનું. એ તરફથી જોઈએ તો જોઈ લો, આ બાજુ એક ભાગ, આ બાજુ બે ભાગ, આ બાજુ એક ભાગ ને આ બાજુ બે ભાગ. તો 1:2નો ગુણોત્તર થયો. અહીંથી વિચારીએ તો જોજો બરાબર, આ એક ભાગ આ બાજુ થયો 1:2. આ પ્રમાણે થાય, જુઓ આ એક, એપી એટલે એક ભાગ, પીબી એટલે બે ભાગ છે. જુઓ સારું, કદાચ એ તરફથી નહીં વિચારીએ ને બી તરફથી વિચારીએ. બી તરફથી વિચારો તો પી બિંદુ જુઓ, એમ પણ કહી શકાય કે આ બાજુ 2 અને આ બાજુ 1. તો બી તરફથી જોઈએ, આ બાજુથી જોઈએ તો 2:1 થશે. આ બાજુથી 1:2, આ બાજુથી 2:1, 1:2 અને 2:1, એ પ્રમાણે ગુણોત્તરમાં વિભાજન થશે. ચલો ક્યુ બિંદુનું વિચારીએ, તો એ તરફથી વિચારીએ તો 2:1, તો વાક્ય આ પ્રમાણે થશે.
કે પી બિંદુ એ બી રેખાખંડનું એ તરફથી 1:2ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણે ક્યુની વાત કરવી હોય તો ક્યુ બિંદુ એ બી રેખાખંડની એ તરફથી કહેવું હોય તો 2:1, અને બી તરફથી કહેવું હોય તો 1:2. જોઈ લો કેવી રીતે ટુકડા છે. બી બાજુથી જુઓ તો 1 અને 2, એ બાજુથી જોઈએ તો 2 અને 1. અને પીની વાત કરીએ તો પી બિંદુ, હું લખું છું વાક્ય, ચલો 1, પી બિંદુ એ બી રેખાખંડનું એ તરફથી, જોઈ લો આ પી બિંદુ એ બી રેખાખંડનું એ તરફથી જોઈ લો ગુણોત્તર. ગુણોત્તર તો આપણો કયો હોય, એ પી ભાગ્યા પી બી જ હોય. આપણને કીધેલું છે આપણે કે એ પી અને પી બી, એ પી જે બિંદુ વિભાજન કરતું હોય ઉપર નીચે બંને જગ્યાએ, આપણે એવું લખતા હતા પી એ પી બી 1:2, અને અહીંયા દેખાય જ છે 1:2. તો એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે, વિભાજન કરે છે. ચલો પહેલાં આપણે વિચારી લઈએ. ચલો પીનો આ પી બિંદુ વિભાજન કરે છે, પહેલાં હું લિસ્ટ બનાવ્યું. ચલો 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 લિસ્ટ અહીંયા દેખાય જ છે. આમ તો જો કેવી રીતે આ એ તરફથી કયું છે, એટલે આને આપણે એને કહી દઈશું x1 y1, અહીંયા જ લખી દઈએ. ચલો આકૃતિમાં જોડે છે. બીને કહી દઈશું x2 y2. પી બિંદુ વિભાજન કરે છે તો xy છે જ, અને 1:2 જે દેખાય છે એને આપણે m n જ કહીશું. બધું જ આવી ગયું આની અંદર, લિસ્ટની કોઈ જરૂર નથી. હવે હવે સીધો પીનો xyam લખી શકીએ આપણે. ચલો પીનો xyam બરાબર mx2 વત્તા nx1 નીચે m+n. તો મૂકીએ કિંમતો, આ m x2 n x1, નીચે m+n એટલે 1 વત્તા 2. ચલો એમની જગ્યાએ 1, એમની જગ્યાએ 2, x2 જોઈ લઈએ આરે x2 -2, પછી x1 એટલે 4, સાદુરૂપ આપી દઈએ એટલે -2 × 1 એટલે -2, વત્તા 4 × 2 = 8 ભાગ્યા 3. 8 માંથી 2 જાય તો 6 ભાગ્યા 3, અને 6 ભાગ્યા 3 એટલે 2 આવશે. 3 × 2 = 6 એટલે 2 આવશે. 2. ચાલો હવે પીના વાયામનું સૂત્ર મૂકીએ. તો ચલો પીનો વાયામ બરાબર એમ વાય ટુ વત્તા એન વાય વન નીચે m+n. મૂકી દઈએ m y2 n y1 નીચે m+n. જોઈ લો m+n 1 વત્તા 2, અહીંયા 1, એમની જગ્યાએ 1, એનની જગ્યાએ 2, 1:2 છે. y2 અહીં દેખાય છે -3, y1 અહીં છે -1, એટલે થશે -3 - 2 / 3, આવું થશે એટલે આવશે -5/3. હા, -5/3. કોના યામ થયા આ બંને પીના. તો પીના યામ મળી ગયા આપણને, એટલે એક જવાબ આપણને મળી ગયો અહીંયા પી એક્સ વાય. ચલો માટે પી એક્સ વાય બરાબર, એટલે એક ત્રિભાગ બિંદુ મળી ગયું, પી એક્સ વાય બરાબર 2 અને -5/3. એક ત્રિભાગ બિંદુ આપણને મળ્યું, અહીંયા હું લખી દઉં છું 2 અને -5/3. તમારે આકૃતિ નીચે થોડી જગ્યા રાખજો. 2 અને -5/3. હવે આવી જ રીતે દાખલો તમારે જાતે કરી દેવાનો કે ક્યુ બિંદુ એ બી રેખાખંડનું એ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ક્યુ બિંદુ એ બી રેખાખંડનું એ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, અને ક્યુના યામ શોધી લેવાના, ક્યુનો એક્સ યામ ને ક્યુનો વાય યામ.
પણ એક બીજો રસ્તો જુઓ, અહીંયા દેખાય જુઓ, પીબીનું મધ્યબિંદુ ક્યુ છે, જોઈ લો પીબીનું મધ્યબિંદુ ક્યુ છે. હવે મધ્યબિંદુ હોય તો આપણને ખબર છે કે એના યામ શોધવા હોય મધ્યબિંદુના, તો આ બાજુના બે એક્સ યામનો સરવાળો ભાગ્યા બે, બે વાય યામનો સરવાળો ભાગ્યા બે લઈ શકાય. ચલો આપણે લખી દઈએ પીબી રેખાખંડ. બીજો રસ્તો છે આ, પેલો રસ્તો તો છે જ ગુણોત્તરવાળો, તો પીબીનું મધ્યબિંદુ ક્યુ છે, પીબી રેખાખંડનું મધ્યબિંદુ ક્યુ છે, માટે ક્યુના યામ બરાબર જોઈ લઈએ. ચલો પી અને બી એનું મધ્યબિંદુ છે, તો પીનો પહેલો યામ બે છે, આનો પહેલો યામ માઇનસ બે, તો બે માઇનસ બે ભાગ્યા બે. મધ્યબિંદુ ગયા વિડીયોમાં જોઈ ગયા આપણે, આઠ નંબરના વિડીયો મધ્યબિંદુનો વિડીયો હતો. ચાલો આગળ, માઇનસ પાંચ તૃતીયાંશ માઇનસ ત્રણ, માઇનસ પાંચ તૃતીયાંશ માઇનસ ત્રણ અને ભાગ્યા બે, હા આ પ્રમાણે થશે. એટલે અહીંયા જુઓ ઝીરો ભાગ્યા બે, હવે ઝીરો ભાગ્યા બે એટલે ઝીરો જ, અને અહીંયા જુઓ શાંતિથી જોવાનું, ત્રણ લસા થશે ઉપરનાનો, હો ઉપરનાનો લસા ત્રણ થાય, તો ત્રણ લસા હું નીચે મૂકી દઉં છું બગડા જોડે, આ બગડો છે ને એની જોડે ત્રણ લસા મૂકી દીધો, તો હવે ઉપર ત્રણ લસા લઈએ તો ઉપર માઇનસ પાંચ એમને એમ રહેશે, ત્રણ વડે અહીં ગુણી જશે એટલે માઇનસ નવ થશે, માઇનસ નવ થશે એટલે માઇનસ ચૌદ, ઝીરો ભાગ્યા બે એટલે ઝીરો, આ માઇનસ ચૌદ ભાગ્યા ત્રણ દુ છ એટલે ત્રણ ગુણ્યા બે રાખું, બે ઉડાડતા ફાવે એટલે, હં બે સિત્તુ ચૌદ એટલે માઇનસ સાત તૃતીયાંશ, માઇનસ સાત તૃતીયાંશ આ પ્રમાણે થશે. હવે આ જ પ્રકારના થોડા દાખલા હું લખી દઉં છું પ્રેક્ટિસ માટે. રીત બરાબર સમજી લેવાની કે પી બિંદુ વિભાજન કરે છે એ બી રેખાખંડનું, એ તરફથી આ બાજુ એક ને આ બાજુ બે એટલે એક જેમ બે, અને બીજું ત્રિભાગ બિંદુ હોય તો વચ્ચે બે બિંદુ લેવાના, પાંચ ભાગમાં વિભાજન કરવું હોય તો વચ્ચે ચાર બિંદુ લેવાના, દાખલો એ જ પ્રમાણે ગણાય. ચાલો પ્રેક્ટિસ માટે એક દાખલો લઈ લઈએ. પહેલા ચલો એ ટુ માઇનસ ટુ નંબર એક, એ ટુ માઇનસ ટુ, બી માઇનસ સેવન ફોર ને જોડતા રેખાખંડના, ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો, ત્રિભાગ બિંદુઓના યામ શોધો. આ આપણી બુકનું ઉદાહરણ આઠ છે, ટેક્સ્ટ બુકનું ઉદાહરણ આઠ છે. ચલો જવાબ આ પ્રમાણે છે, માઇનસ વન ઝીરો આ એક બિંદુ, અને બિંદુ બીજું માઇનસ ચાર બે. ચલો નંબર બે, નંબર બે બીજામાં એક માઇનસ બે, માઇનસ ત્રણ ચાર, ત્રિભાગ બિંદુના યામ શોધો. આખી પૂરી રકમ લખતો નથી, જવાબ લખી દઉં છું બાજુમાં. જવાબ માઇનસ એક તૃતીયાંશ અને ઝીરો, અને માઇનસ પાંચ તૃતીયાંશ ને બે, ત્રીજું માઇનસ સાત પાંચ, અને પાંચ માઇનસ એક. ચલો ત્રિભાગ બિંદુના યામ શોધવા છે તો માઇનસ ત્રણ ત્રણ,
અને એક એક ચોથો માઇનસ બે માઇનસ એક સાત આઠ જવાબ એક બે અને ચાર પાંચ ચાર દાખલા આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની થાય. હવે એક બીજો એક બુકનો દાખલો જોઈ લઈએ. સ્વાધ્યાય 7.2નો જ દાખલો નવ સ્વાધ્યાય 7.2નો જ દાખલો છે કે એ માઇનસ ટુ ટુ એ માઇનસ ટુ ટુ અને બી 28 ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. ચાલો હવે જોઈએ, એક આકૃતિ દોરી દઈએ, એ બી રેખાખંડ લઈ લઈએ. ચાલો આ એ બી રેખાખંડ, એ આપણે લખીએ માઇનસ બે બે અને બી લખીએ બે આઠ. હવે ચાર સમાન ભાગ કરવા હોય તો વચ્ચે ત્રણ બિંદુ લેવા પડે. ત્રણ બિંદુ લઈએ, એક માની લો કે અહીંયા લઈએ, એક આટલે લઈશું અને એક આટલે લઈશું. ત્રણ સમાન ભાગ કરતા બિંદુઓ લીધા આપણે. નામ આપી દઈએ પી ક્યુ આર. ચલો પીના એમ ધારી લઈએ, માની લો કે એક્સ વાય. ક્યુના એમ ધારી લઈએ એ બી અને આરના એમ ધારી લઈએ સી ડી. નહીં ધારો તો પણ ચાલશે. ચલો હવે આપણે દાખલો ગણવો હોય તો એમ કહી શકાય. જુઓ, પી બિંદુ વિભાજન કરે છે. અહીં દેખો, આ એક, આ બાજુ ત્રણ ભાગ, એક જેમ ત્રણના ગુણોત્તરમાં. આર બિંદુ વિભાજન કરે છે ત્રણ જેમ એકના ગુણોત્તરમાં. એ તરફથી જોઈએ તો, હા, બી તરફથી જુઓ તો પાછો એક જેમ ત્રણ થઈ જાય. અને આ ક્યુ બિંદુ જુઓ, બે જેમ બે થાય છે, બે જેમ બે થાય એટલે આ મધ્ય બિંદુ હોય. અને આમે ખબર પડે, જુઓ ક્યુ એ બીનું મધ્ય બિંદુ છે તો એ સહેલું પડે. ક્યુ એ બી રેખાખંડનું મધ્ય બિંદુ છે. લખીએ આપણે કે ક્યુ એ બી રેખાખંડનું મધ્ય બિંદુ છે. તો આપણે લખી દઈએ, ચલો ક્યુના યામ કયા છે? ક્યુના યામ એ બી. ક્યુના યામ એ બી બરાબર, કરી દઈએ સરવાળો. ક્યુ મધ્ય બિંદુ છે, એ બી રેખાખંડનું મધ્ય બિંદુ છે. જુઓ એ માઇનસ બે, આ બે લખી દઈએ, માઇનસ બે વત્તા બે ભાગ્યા બે, આ બેની વચ્ચે છે એટલે. પછી બીજો યામ બી બે અને આઠ, તો બે વત્તા આઠ ભાગ્યા બે, જોઈ લો કેટલો થાય છે. તો ઝીરો ભાગ્યા બે એટલે ઝીરો થશે, અને આઠ ને બે દસ ભાગ્યા બે એટલે પાંચ થશે. કોના યામ આવી ગયા? ક્યુના. તો ક્યુના યામ આપણે લખી દઈએ ઝીરો પાંચ. ક્યુના યામ આવી ગયા ઝીરો પાંચ. બહુ જ સહેલું. હવે જુઓ, પાછું કોઈ વિભાજનનો ઉપયોગ કરવો પડે એવો નથી. જુઓ એ બીનું મધ્યબિંદુ ક્યુ થયું. હવે તમે એમ લખી શકો, એક ક્યુનું મધ્યબિંદુ પી છે, એના યામ આપણી જોડે છે, ક્યુના યામ આપણી જોડે છે. લખી દઈએ, ચલો એક ક્યુ રેખાખંડનું મધ્યબિંદુ પી છે. તો પીના યામ એક્સ વાય બરાબર, ચલો કોનો સરવાળો જોઈ લો હવે. માઇનસ બે વત્તા ઝીરો ભાગ્યા બે, એ અને ક્યુ જોવાના આપણે, એનું મધ્યબિંદુ પી છે. માઇનસ બે વત્તા ઝીરો ભાગ્યા બે અને બીજો બે વત્તા પાંચ ભાગ્યા બે, એટલે માઇનસ બે વત્તા ઝીરો એટલે માઇનસ બે ભાગ્યા બે એટલે માઇનસ એક.
पांच ने बे सात भाग्या बे आ आवी गया। पीनायाम माइनस एक ने सात भाग्या बे चलो पूरु। हवे आ बाजू विचारो, चलो आर जोई लो, आर एक कोनु मध्य बिंदु छे तो क्यू बी नु अपनी जोड़े क्यू ने बी बनने छे। आ दाखलो पहला करता सहेलो कहेवाय, त्रिभाग बिंदु करतो चार भाग करवाना होय तो सहेलू थई जाय। चलो क्यू बी नु मध्य बिंदु आर छे लखीए, क्यू बी रेखाखंड नु मध्य बिंदु आर छे। आर छे, चलो आर ना यम लखी दईए। आर ना यम सी डी बराबर, चलो आर ना यम लखीए, कोनो कोनो सरवाळो जोई लो, जीरो वत्ता बे भाग्या बे अने पांच वत्ता आठ भाग्या बे एटले केटलो थशे? तो जीरो वत्ता बे एटले बे भाग्या बे एटले एक थशे, अने पांच ने आठ तेर दुतियांश थई गया त्रिभाग बिंदुओ। त्रिभाग बिंदुओना याम मळी गया, जीरो पांच माइनस एक सात दुतियांश अने एक तेर दुतियांश। छेल्ले नीचे लखी देवानुं, माटे त्रिभाग बिंदुना याम आ प्रमाणे छे, एवुं लखी देवानुं। त्रिभाग बिंदुओ आ आ अने आ छे, लखी दईए त्रिभाग बिंदुओ। अरे त्रिभाग क्यों, चार समान भाग करता बिंदुओ जीरो पांच माइनस एक सात दुतियांश अने एक तेर दुतियांश छे। चार समान भाग करता बिंदुओ क्या क्या छे? तो जीरो पांच माइनस एक सात दुतियांश अने त्रीजो एक अने तेर दुतियांश, आ प्रमाणे आवशे एक अने तेर दुतियांश। जोई लो, हवे आपणे एक दाखलो होमवर्कनो आपी दऊं तमने प्रेक्टिस माटे, प्रेक्टिस माटेनो दाखलो। जीरो जीरो अने चार आठ ने जोड़ता रेखाखंडनो चार समान भाग करता, आमा पण चार समान भाग करवाना छे अने बिंदुना याम शोधवाना छे। तो जवाब हूँ लखी दऊं छू, आ प्रमाणे आवशे एक बे, बे चार अने त्रण छ। हजू बुकनो आपणे एक दाखलो जोई लईए छीए, दाखला नंबर दस। दाखलो दस स्वाध्याय सात पॉइंट बे, समबाजु चतुष्कोणना, समबाजु चतुष्कोणना क्रमिक शिरोबिंदुओ, क्रमिक शिरोबिंदुओ त्रण जीरो चार पांच माइनस एक चार माइनस बे माइनस एक होय तो क्षेत्रफळ शोधो। चलो क्षेत्रफळ शोधवुं छे, तो आम क्षेत्रफल केवी रीते शोधीशू? चार शिरोबिंदु संबाजु चतुष्कोणना आपी दीधा है, हवे संबाजु चतुष्कोणना चार शिरोबिंदु आपे तो आपने दाखलो गणता आवड़ेज। चलो चार शिरोबिंदु संबाजु चतुष्कोण हूँ दोरु छू, आ संबाजु चतुष्कोण चलो ए बी सी डी, ए त्रण जीरो बी चार पांच सी माइनस एक चार अने डी माइनस बे माइनस एक। जो आपने खबर छे के संबाजु चतुष्कोण, संबाजु चतुष्कोण नु क्षेत्रफळ नु सूत्र आपने खबर छे, વિકર્ણોનો ગુણાકાર, એક દુત્યાંશ ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ। તો આપણે એક કામ કરીએ, બંને વિકર્ણો શોધી લઈએ, પછી એક દુત્યાંશ ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો, અને વિકર્ણ શોધતા આપણને આવડશે, જુઓ એસી વિકર્ણ છે
આ એસી છે વિકર્ણ છે, બીડી પણ વિકર્ણ છે, તો એક કામ કરીએ આપણે આ બંને વિકર્ણો શોધી લઈએ. ચલો એસી શોધવું હોય તો અંતરસૂત્ર મૂકીશું, જુઓ બે બિંદુ આપ્યા છે. ચલો એસી વર્ગ બરાબર ત્રણ, પહેલું એમના એમ બીજાની નિશાની બદલીશું, ત્રણ વત્તા એકનો વર્ગ વત્તા ઝીરો માઇનસ ચારનો વર્ગ, ત્રણ વત્તા એક એટલે ચાર, એટલે ચારનો વર્ગ થશે સોળ, ચારનો વર્ગ સોળ, સોળ અને સોળ થયા બત્રીસ. ચલો બત્રીસ એટલે એસી શોધીશું, વિકર્ણ શોધવું હોય તો બત્રીસ હોય તો બત્રીસ માટે આપણે બત્રીસના અવયવ પાડીએ તો પાંચ બગડા થશે. બત્રીસના અવયવ આપણે એ રફમાં પાડીએ તો બે પાંચ બગડા થશે. બે બગડાનો એક બગડો, બીજા બે બગડાનો એક બગડો, એટલે બે અને બે, બે દૂ ચાર, ચાર વર્ગમૂળમાં બે, આ એસી થયો. ચલો હવે બીડી લઈએ બીજો વિકર્ણ. ચલો બીડી સ્ક્વેર બરાબર ચાર વત્તા બેનો વર્ગ વત્તા પાંચ વત્તા એકનો વર્ગ, નિશાની બદલાઈ જશે. ચલો ચાર વત્તા બે એટલે છનો વર્ગ છત્રીસ, છનો વર્ગ છત્રીસ, અને પાંચ વત્તા એક એટલે છનો વર્ગ છત્રીસ, છત્રીસ ને છત્રીસ બોતેર, બોતેરના અવયવ પાડીએ તો બોતેરના વળી આમ તો છત્રીસ ગુણ્યા બે, પણ છત્રીસનો છગડો લખાય એવું પણ કરી શકાય. છત્રીસ ગુણ્યા બે, છત્રીસ કોઈનો વર્ગ છે, બે કોઈનો વર્ગ નથી, છત્રીસ ગુણ્યા બે તો છત્રીસનું છ અને વર્ગમૂળમાં બે. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે એક દ્વિતીયાંશ ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. ચલો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ, કહો તો પછી એક દ્વિતીયાંશ ગુણ્યા એસી ગુણ્યા બીડી લખાય, એટલે એક દ્વિતીયાંશ ગુણ્યા એક વિકર્ણ છે ચાર વર્ગમૂળ બે, બીજો વિકર્ણ છે છ વર્ગમૂળ બે. જોઈ લો આ બે, આ બે તો બે દુ ચાર જોડે, જોકે વર્ગમૂળ બે અને વર્ગમૂળ બેનો ગુણાકાર બે થાય, એની જોડે આ બે ઉડી ગયો એટલે ચાર છક ચોવીસ, તો ચોવીસ જવાબ આવશે. તો ચોવીસ ચોરસ એકમ કહેવાય, ક્ષેત્રફળ છે એટલે ચોરસ એકમ, આ એનું ક્ષેત્રફળ થયું. તો આગળ થોડા અઘરા દાખલા લઈ અને આવતી વખતે ફરીથી મળીશું. આવતી વખતે ક્ષેત્રફળ શોધવાની એક બીજી રીત શીખીશું જેનો પરીક્ષામાં બહુ જ ઉપયોગ થાય છે, બહુ જ આવે છે પરીક્ષામાં એવું, એ આપણે આવતી વખતે જોઈશું. અત્યારે રજા લઉં, બાય.